ભારતીય જનતા પાર્ટી આમોદ શહેરની કારોબારી બેઠક કુપાબેન જોશીના અધ્યક્ષતાને સામી ગુરુકુળ સ્કૂલ ખાતે યોજાઈ ભાજપ આમોદ શહેરની કારોબારી મીટિંગ યોજાઈ હતી જેમાં કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કામગીરી વિશે આવેલ શહેરના તમામ કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંવેદનશીલ આરોગ્યલક્ષી કોરોના કાળ દરમિયાન સરકારની કામગીરી અને રસીકરણ ઝુંબેશ દ્વારા આત્મનિર્ભરતા દાખલ કરી એકસો પચીસ કરોડની જનતાને રસીકરણ પૂર્ણ કરવાની કામગીરીને બિરદાવી હતી સાથે સાથે વિપક્ષ દ્વારા રસીકરણ માટેની ભ્રામક માન્યતાઓ ફેલાવવા અને તૃષ્ટિકરણની રાજનીતિની નિંદા કરી સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી સૌ કાર્યકર્તાઓને પેચ કમિટી અને ઘર ઘર દસ્તક કાર્યક્રમને વેગ આપવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતું દરેક કાર્યકરે સામાન્ય માણસથી લઈ ગરીબ વર્ગ અને છેવાડાના મનુષ્યને સરકારની બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય તેના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે આજે આમોદ જંબુસર વિધાનસભા જીતાડવા માટે ક્યાં અને કઈ કસરથી આટલા ઓછા માર્જિનથી વિધાનસભા હાર્યા તેને લઈને પણ કાર્યકરોને પૂરેપૂરું માર્ગદર્શન આમોદ તાલુકાના પ્રભારી એવા કૃપાબેન એ જિલ્લા પ્રમુખ મારૂતિશી અટોદરિયાની સલાહ સૂચનથી પૂરું પાડ્યું હતું મીટિંગમાં ઉપસ્થિત ભરૂચ જિલ્લા મંત્રી અને આમોદ તાલુકાના પ્રભારી એવા કૃપાબેન દોશી આમોદ નગરપાલિકા પ્રમુખ આમોદ શહેર ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ નગરપાલિકા અને મહામંત્રી સાથે નગરના નાના મોટા તમામ મોરચાના હોદ્દેદારો આજની આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓના લાભને નાનાથી નાના મનુષ્યને મરી રહે તેના માટે તેના દરેક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી હતી વલીભાઈ બાબરિયા જેસ ટીવી ભરૂચ